રાજ્ય સરકારે ગત પહેલી એપ્રિલે રખડતા પશુ નિયંત્રણ બિલ વિધાનસભામાં પસાર કર્યું હતું જે પછી લોકોને રખડતા પશુઓની સમસ્યામાંથી મુક્તિ મળવાની આશા જાગી હતી પરંતુ માલધારીઓ આંદોલન કરતા ચૂંટણી પૂર્વે સરકારે પીછે હટ કરી રખડતા પશુ નિયંત્રણ બિલ પરત ખેંચવાની ઘોષણા કરી છે સરકારે પેલી એપ્રિલે પાસ કરેલ આ બિલ પરત ખેંચવાનો નિર્ણય કરી રખડતા પશુની સમસ્યાના નિવારણ મુદ્દે જનતાને એપ્રિલ ફૂલ બનાવી હોય તેવો ઘાટ સર્જાયો છે જામનગરના રણમલ તળાવ પાસે આવેલ પાછળા તળાવમાંથી આજે એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે મૃતદેહ કોવાયેલી છે મૃતકનું નામ અલ્તાફ માજીદ દરજાદા હોવાની માહિતી છે જામનગર નજીક ખીજડીયા ઠેબા બાયપાસ પર એક કારમાં જય પીઠાભાઈ કેર નામના યુવાનની લાશ મળી આવી હતી મૃતકને માથામાં ગોળી વાગેલ હતી તપાસ કરતા મૃતક યુવાન ગામના સરપંચ પીઠાભાઈ પુત્ર હોવાનું બહાર આવ્યું છે પીઠાભાઈની લાયસન્સ વાળી રિવોલ્વર અને કારતુસ લોકરમાંથી કાઢી જયે કોઈ કારણસર આત્યંતિક પગલું ભર્યું હોવાની માહિતી છે પોલીસ દ્વારા સમગ્ર દિશામાં તપાસ આરંભ કરવામાં આવી છે જામનગરમાં શ્રી હરિદાસ જીવણદાસ લાલ બાબુભાઈ લાલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા કેદારલાલ ફાઉન્ડેશન દ્વારા જામનગરના સાર્વજનિક ગણેશોત્સવના આયોજકોના સન્માનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો લાલ પરિવારના અશોકભાઈ લાલ જીતુભાઈ લાલ દ્વારા વિવિધ આયોજકોનું સન્માન કરવામાં આવ્યું હતું પ્રણામી ધર્મના આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ચતુર્ભુજ દાસજીના આશીષ છત્ર હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો મેયર બીનાબેન કોઠારી નોબતના તંત્રી પ્રદીપભાઈ માધવાણી પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો